નમસ્તે વિદ્યાર્થી મિત્રો બ્રિજ કોર્સ ધોરણ સાત વિષય ગણિત અને તેનું પ્રકરણ એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક લાખ સુધીનું સંખ્યા જ્ઞાન હવે તમે પાંચ અંકોથી બનતી સંખ્યા તો તમે આગળ શીખી ગયા છો જેમ કે ચોત્રીસ હજાર પાંચસો આઠ અને સંખ્યાનો વિસ્તાર પણ તમે શીખી ગયા છો એકમનો અંક દસ હજાર હોય તો ત્રણ ગુણ્યા દસ હજાર એકમનો અંક ચાર જે હજાર છે એટલે ચાર ગુણ્યા હજાર પાંચ ગુણ્યા સો જીરો ગુણ્યા દસ ને એકમનો અંક છે આઠ તો આઠ ગુણ્યા એક તો આ રીતે તમે સંખ્યાનો વિસ્તાર પણ આગળ શીખી ગયા છો અહીં શરૂઆતમાં તમને સંખ્યા જ્ઞાનની સંપૂર્ણ સમજ આપેલી છે કે જેથી તમે આગળના ધોરણનું કંઈ ભૂલી ગયા હોય તો પણ તમને યાદ આવી જાય હવે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો તો એ તો તમને ખ્યાલ જ છે કે સૌથી પહેલાં નાની સંખ્યા આવશે પછી એનાથી મોટી એનાથી મોટી ને છેલ્લે સૌથી મોટી એ જ રીતે લીટી દોરેલ અંકની સ્થાન કિંમત તો આઠ અંકની સ્થાન કિંમત શોધવાની છે તો આઠ પછી એક બે ને ત્રણ અંક છે એટલે ત્રણ શૂન્ય લગાવીએ એટલે આઠ ની કિંમત આવશે આઠ હજાર શરૂઆતમાં સંખ્યા સમજૂતી છે અને પછી અંતમાં તમને પ્રેક્ટિસ માટે સ્વાધ્યાય આપેલો છે હવે સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે તો ઉતરતા ક્રમમાં ગોઠીએ તો સૌથી પહેલા મોટી સંખ્યા પછી નાની એનાથી નાની છેલ્લે સૌથી નાની હવે આપણને ખબર છે પાંચ અંકની મોટી સંખ્યા કઈ છે તો કે નવ પાંચ વખત લખી દઈએ એટલે કે નવાણું હજાર નવસો નવ્વાણું પાંચ અંકની નાની સંખ્યા તો કે એક પછી ચાર શૂન્ય એટલે કે પાંચ અંકથી બનતી સંખ્યા થશે દસ હજાર હવે પાંચ અંકની મોટામાં મોટી જે સંખ્યા છે તેમાં એક ઉમેરીએ તો કઈ સંખ્યા બનશે તો કે એક લાખ ચલો આગળનો પ્રશ્ન પણ તમને આવડે જ છે આપેલી સંખ્યાને શબ્દમાં લખો આપેલી સંખ્યાને અંકમાં લખો સંખ્યાનો વિસ્તાર તો સ્થાન કિંમત પ્રમાણે આપણે ગુણ્યા કરતા જવાના છે નવ નવ ગુણ્યા એક લાખ કારણ કે નવ કયા સ્થાને છે લાખના સ્થાને તો એ મુજબ તમને સંખ્યાનો વિસ્તાર પણ આવડે જ છે જો તમે આગળની કોઈ વિગત ભૂલી ગયા હોય તો તમે આ સંખ્યાનો વિસ્તાર આ રીતે વાંચી શકો છો એકમનો અંક એક એટલે એને ગુણ્યા એક દશકનો અંકમાં ગુણ્યા દસ સોના અંક સાથે સો હજારના અંક સાથે ગુણ્યા હજાર દસ હજાર અને લખ આ રીતે સ્થાન કિંમત મુજબ જ ગુણાકાર છે હવે લીટી દ્વારા લંકની સ્થાન કિંમત તો સાત ની સ્થાન કિંમત એક બે ત્રણ ચાર સાત પછી ચાર શૂન્ય અને બે ની સ્થાન કિંમત બે પછી બે શૂન્ય એટલે કે બસો હવે પછીનું છે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો અહીં સંખ્યા મોટી છે તો તમારે બધી જ સંખ્યા ધ્યાનથી વાંચવાની છે અને ચડતો ક્રમ છે એટલે પહેલા આવશે નાની સંખ્યા પછી મોટી મોટી એ જ રીતે ઉત્તરતા ક્રમમાં તો ઉત્તરતા ક્રમમાં સૌથી આ આવશે મોટી સંખ્યા પછી નાની પછી નાની તો તમે આ વિગત તમારી જે બુકલેટ છે તેમાં પણ વાંચી શકો છો ચલો હવે અંકની મોટામાં મોટી સંખ્યા કે નવ છ વખત હવે એમાં આપણે એક ઉમેરવાનું છે તો એમાં આપણે એક ઉમેરીએ તો સંખ્યા બનશે દસ લાખ તો એ તમને ધીરે ધીરે આગળ વધારતા જાય છે અને તમને છેક કરોડ સુધી પહોંચવાનું છે ચલો એકદમ સરસ વિગત આપેલી છે આટલું તમને આવડે તો તમે કોઈ પણ સંખ્યા વાંચી શકો છો અને અંકમાન શબ્દમાં લખી શકો છો કોઈ પણ સંખ્યા છે તેને આ રીતે ગોઠવી દેવાની એકમ સો હજાર લાખ તમારે યાદ રાખવાનો છે હવે સંખ્યાને એકમના સ્થાનથી આપણે આ રીતે ગોઠવતી જવાની છે અને આપણે સંખ્યા વાંચન માટે આ રીતે અલ્પવિરામનો ઉપયોગ કરી શકીએ છીએ તો ચોત્રીસ લાખ અઠ્યાવીસ હજાર નવસો સડસઠ જ્યાં દર્શાવેલ છે ચલો હવે તમને અહીં સંખ્યા આપેલી છે એ સંખ્યાને ઉપરના ઉદાહરણ મુજબ આપણે અહીં ગોઠવવાની છે તો જ્યારે ગોઠવું ત્યારે સંખ્યા એકમના સ્થાનેથી ગોઠવવાની છે તો એકમનો અંક છે પાંચ તો તમે પાંચ થી શરૂ કરો તો પાંચ જીરો જીરો છ ત્રણ સાત અને નવ તો આ રીતે બધી જ સંખ્યાને એકમના સ્થાનેથી ગોઠવવાની છે અહીં તો બધી જ સંખ્યા જેટલા ખાના છે એ મુજબ જ હતી પણ કોઈ સંખ્યા ઓછા અંકવાળી હોય અને આપણે અહીં દસ લાખના ખાનાથી શરૂ કરીએ તો બની શકે એકમનું ખાનું ખાલી રહે તો એવું ન થાય એ માટે આપણે કોઈ પણ સંખ્યાને આ રીતે ગોઠવીએ ત્યારે એકમનો સ્થાન એટલે કે આપણે જમણી બાજુથી ગોઠવવાની છે હવે આ જ સંખ્યાને શબ્દોમાં લખવાની છે તો ચાલો જોઈએ સત્તાણું લાખ છત્રીસ હજાર પાંચ અહીં સંખ્યામાં શબ્દોમાં લખેલી છે પિસ્તાલીસ હજાર છસો સાડત્રીસ પચાસ લાખ ચાલીસ હજાર ત્રણસો ચાલીસ ચૌદ લાખ છપ્પન હજાર ત્રણસો અઠયાવીસ આડત્રીસ લાખ ત્રણ હજાર પાંચસો ચલો પચીસ લાખ તેત્રીસ હજાર ચારસો અઠ્યાવીસ અગિયાર લાખ ત્રણ હજાર પાંચસો નવ હવે ત્રણ હજાર છે ત્રણ ના ખાનામાં આપણે ત્રણ આવે પણ જયારે દસ હજારના ખાનામાં શું આવશે શૂન્ય તો તમે ન સમજે તો વરી પછી તમે ઉપરની વિગતમાં આ મુજબ સમજીને તમે આ રીતે અંકમાં લખી શકો છો ઓગણચાલીસ લાખ છન્નું હજાર બસો એકત્રીસ એકાવન લાખ હવે છસો આડત્રીસ છે એટલે હજાર ને દસ હજારમાં આવશે શૂન્ય ચોત્રીસ લાખ સુડતાલીસ હજાર અને સીધા આઠ એટલે દશક અને સો છે ને એટલે સુડતાલીસ હજાર પછી સીધા આઠ લખવાના હોવાથી આપણે દસક અને સોના સ્થાનમાં આ રીતે શૂન્ય લખવી પડે ચાલો આગળ જોઈએ લીટી દોરેલ અંકની સ્થાન કિંમત હવે જે સંખ્યા નીચે લીટી દોરેલી હોય ત્યાં આપણે ઊભું રહેવાનું તો કે ચાર ચાર પછી કેટલા અંક છે તો કે એક બે ત્રણ ચાર ને પાંચ તો ચાર પછી પાંચ શૂન્ય લગાડી દે એટલે ચાર ની સ્થાન કિંમત મળી છે બે ની સ્થાન કિંમત તો કે બે પછી બે શૂન્ય એટલે બસો નવ ની સ્થાન કિંમત નવ હજાર હવે શૂન્ય કોઈ પણ સ્થાન ઉપર હોય શૂન્ય ની સ્થાન કિંમત થશે શૂન્ય છ તો છ ની સ્થાન કિંમત સાઠ લાખ અને ત્રણ ની સ્થાન કિંમત થશે ત્રણ હજાર તમે છ પછી અંકો ગણીને એ મુજબ શૂન્ય મૂકી શકો છો હવે ચાર પછી છ અંક છે એટલે એટલે લાખ હવે કયા કિંમત છે તો અહીં કોઈ પણ આઠ નીચે લીટી કરેલી નથી તો આપણે એકમનો અંક આઠ છે એની સ્થાન કિંમત પૂછેલ છે એમ માની આઠની કિંમત લખીશું આઠ નવની સ્થાન કિંમત થશે નવ લાખ અને ત્રણ ની સ્થાન કિંમત થશે ત્રીસ હજાર આગળ જોઈએ હવે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌ પ્રથમ શું કરવાનું તો કે આ જે સંખ્યા છે એમાં તમારે આ રીતે અલ્પ વિરામ મૂકી દેવાના પેલા ત્રણ અંકો પછી અને પછી એના પછી એટલે કે ત્રીજા સ્થાને ત્રણ અંક પછી ને પાંચ અંક પછી આ રીતે તમારે અલ્પ વિરામ મૂકી દેવાના ચડતા ક્રમમાં શોધવું હોય તો સૌ પ્રથમ આવશે નાની સંખ્યા તો નાની સંખ્યા અઢાર લાખ એનાથી મોટા ત્રેવીસ લાખ નેવ્યાસી લાખ ને અઠ્ઠાણું લાખ તો આ રીતે ચડતો ક્રમ થઈ જશે પછીની સંખ્યા જોઈએ તો નાની સંખ્યા થશે તેત્રીસ લાખ એનાથી મોટા ચોપ્પન અને છેલ્લે સિત્તેર અને જે ત્રીજો દાખલો છે એ તમારે જાતે ગણવાનો છે તમારે સૌપ્રથમ નાની સંખ્યા શોધવાની છે અને પછી આગળના ક્રમમાં મોટી સંખ્યા મૂકતી જવાની છે ઉતરતો ક્રમ તો અહીં પણ સૌપ્રથમ તમારે સંખ્યામાં આ રીતે અલ્ફિરા મૂકી દેશો તો સંખ્યા વાચન સહેલું થઈ જશે સૌપ્રથમ આવશે મોટી સંખ્યા નેવ્યાસી લાખ વાળી સંખ્યા આવશે એના પછી પિસ્તાલીસ લાખ વાળી એના પછી બત્રીસ લાખ વાળી પ્રથમ વિરામ મૂકી દેવાના સોના સ્થાન પછી અને દસ હજારના સ્થાન પછી અને પછી જે મોટી સંખ્યા છે એ લખવાની પછી એનાથી નાની એનાથી નાની એ મુજબ તમે ઉતરતો ક્રમ ગોઠવી શકશો ચલો આગળ સમજીએ હવે સાત અંકની સૌથી નાની સંખ્યા એક અને છ શૂન્ય એટલે કે સાત અંકની નાની સંખ્યા છે હવે સાત અંકની સૌથી મોટી સંખ્યા તો કે સાત વખત નવ એટલે કે નવાણું લાખ નવાણું હજાર નવસો નવાણુંમાં એક ઉમેરીએ તો આપણને એક કરોડ સંખ્યા મળે તો અહીં આપણે પહેલાં પેજથી ચાલુ કરીએ એમ કરતાં કરતાં અહીં આપણે ધીરે ધીરે એક કરોડ સુધીના સંખ્યા જ્ઞાન સુધી પહોંચી ગયા છીએ અહીં તમને યાદ રાખો શીર્ષક હેઠળ તમને જે વિગત આપેલી છે તે તમારે સમજીને યાદ રાખવાની છે કે એક બરાબર દસ દસ વખત એક હજાર બરાબર જુઓ આ વિગત આ રીતે સમજવાની છે દસ ગુણ્યા સો એટલે કે હજાર અને સો દસ એટલે કે સો ગુણ્યા દસ એટલે હજાર હવે એક લાખ તો સો વખત હજાર એટલે સો ગુણ્યા હજાર ને હજાર સો એટલે હજાર ગુણ્યા સો તો તમારે આ રીતે સમજીને યાદ રાખવાની છે હવે એક પેટર્ન આપેલી છે એ પેટર્ન તમને પૂર્ણ કરવાનું કહે છે સાવ સેલી પેટર્ન છે આપેલી સંખ્યા છે એમાં એક એક ઉમેરતા જઈએ એટલે આગળ આપણે જે શીખીને આવ્યા છીએ તે જ સંખ્યા આપણને મળે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચલો હવે એક કરોડ સુધીની સંખ્યા આપેલી છે અને ત્યાં અલ્ફિરામ ક્યાં મૂકાય એ પણ તમને સમજાવેલું છે અને સંખ્યાને અંકમાં કેમ લખાશે તો કે ચાર કરોડ પછી અલ્ફિરામ સાઠ લાખ બોતેર હજાર આઠસો પચીસ તો કઈ જગ્યાએ અલ્ફિરામ મૂકાય એ તમારે યાદ રાખવાનું છે અને જ્યારે સંખ્યા આપણે શબ્દમાં લખીએ ત્યારે આપણે અલ્ફીરામ મૂકવાનું થતું નથી ચલો હવે જોઈએ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ હવે અહીંયા એક તમને લખેલું છે એક મિલિયન એટલે કે દસ લાખ ને દસ લાખ એટલે હજાર વખત હજાર હજાર ગુણ્યા હજાર એટલે કે દસ લાખ હવે અહીં સાવ સહેલું છે જમણી બાજુથી દર ત્રણ અંકો પછી અલ્પવિરામ મૂકાય છે આપણે ભારતીય પદ્ધતિમાં પહેલા ત્રણ અંક પછી પછી બે અંક પછી પછી બે અંક પછી એ મુજબ છે આમાં સાવ સહેલું દર ત્રણ અંક પછી અલ્પવિરામ આવે હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ એક મિલિયન બરાબર દસ લાખ અને એક બિલિયન બરાબર એક મિલિયન હવે તમે વધારે વ્યૂ વાળા વિડીયો જોશો તો તેમાં ઘણા વિડીયોના વ્યૂમાં તમને એક એમ બે એમ ત્રણ લખેલું હશે તો એનો મતલબ થશે દસ લાખ વીસ લાખ ત્રીસ લાખ કારણ કે એક મિલિયન બરાબર દસ લાખ હવે આગળ આવે છે જાતે ગણીએ હવે નીચે આપેલી સંખ્યાઓને ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો હવે અહીં જવાબ લખવા માટે કોઈ જ જગ્યા આપેલી નથી એટલે આ જવાબ માટે તમારે અલગ બુક બનાવવાની થશે જેની સૂચના તમારા વર્ગ શિક્ષક તમને આપશે હવે અહીં તમને છ દાખલા આપેલા છે તેમાં એક બે અને ત્રણ એ ત્રણ દાખલાનું સોલ્યુશન અમે કરી દેસુ જ્યારે 4 પાંચ અને છ એ દાખલાનું સોલ્યુશન તમારે જાતે કરવાનું છે તો સૌ જે સંખ્યા છે એ સંખ્યાને આપણે ભારતીય સંખ્યા લેખન મુજબ લખીએ ત્યારે એ મુજબ અલ્પવિરામ મૂકવાના છે અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખીએ ત્યારે એ મુજબ આપણે અલ્પવિરામ મૂકવાના છે હવે પહેલો દાખલો પહેલા જે સંખ્યા લખેલી છે તે ભારતીય સંખ્યા લેખન મુજબ છે તો સૌપ્રથમ આવશે અહીં સોના સ્થાન પછી અલ્પવિરામ પછી દસ હજાર ના સ્થાન પછી અલ્પવિરામ અને પછી દસ લાખ ના સ્થાન પછી અલ્પવિરામ એટલે તમે આમ યાદ રાખી શકો ત્રણ બે બે તો પેલા થશે ચાર કરોડ નવ લાખ પાંચ હજાર અને નવસો એક્યાસી હવે આ જ સંખ્યાને આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખવાની છે તો સાવ સહેલું ત્રણ અંક પછી આપણે અલ્પિરામ આ રીતે લખવાના છે તો આ થશે ચાલીસ મિલિયન નવસો પાંચ હજાર અને નવસો એક્યાસી તમને અલ્પિરામ ગોઠવતા આવડી જાય તો તમે સંખ્યા સરળતાથી લખી શકો ચાલો પછીનો દાખલો અલ્પિરામ મૂકવાના છે ત્રણ બે બે તો પાંચ કરોડ નવ લાખ સાત હજાર અને આઠસો ચોત્રીસ આંતરરાષ્ટ્રીય તો સાવ સહેલું છે ત્રણ અંતરે એટલે પચાસ મિલિયન નવસો સાત હજાર આઠસો ચોત્રીસ હવે જોઈએ ત્રીજી સંખ્યા છ કરોડ ઇઠોતેર લાખ ત્રેવીસ હજાર અને એક્યાસી હવે આંતરરાષ્ટ્રીય મુજબ જોઈએ તો સડસઠ મિલિયન આઠસો ત્રેવીસ હજાર અને એક્યા બાકીના ત્રણ દાખલા તમારે જાતે કરવાના ચલો બીજો દાખલો તમારી પાસે ચાર પાંચ છ અને સાત અંકોની ત્રણ સંખ્યા બનાવો સરળ વાંચન માટે અલ્ફીરા મૂકો હવે સંખ્યા કેટલી છે તો કે છ અંકો આપેલા છે ને આપણે આઠ અંકોની બનાવવાની છે તો તમે કોઈપણ બે અક્ષર એટલે કોઈપણ બે અંક રિપીટ કરી શકો છો ચલો તમે અહીં આઠ સંખ્યા બનાવેલી જોઈ શકો છો પેલા આપણે સંખ્યા બનાવેલી છે બે ત્રણ ચાર પાંચ છ અને સાત અને ત્રણ અને પાંચ રિપીટ કરેલા છે હવે આ જ સંખ્યાને વાંચન માટે સરળતા રે એ માટે આપણે ત્રણ અંકો પછી પછી બે અંકો પછી અને પછી બે અંકો પછી આ રીતે અલ્ફેરા મૂકેલા છે તમે આ સિવાયની પણ સંખ્યા બનાવી શકો છો પણ જે છ અંકો છે એ છ અંકો એકવાર વાર તો લેવાના જ અને બાકીના કોઈ પણ બે અંકો રિપીટ કરવાના તો આ મુજબ આઠ અંકોની સંખ્યા બનશે ચલો પછીની ખાલી જગ્યા તો કે દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર હવે આ તમે એકવાર વાંચો અને તરત તમને યાદ રહી જશે એવું નહીં બને એટલે તમારે આ જે સૂત્રો છે તેને તમારે વારંવાર લખવાના છે યાદ કરવાના છે જેથી તમને યાદ રહી જાય એક કિલોમીટર બરાબર એક લાખ સેન્ટીમીટર એક મીટર બરાબર એક હજાર મિલીમીટર એક કિલોગ્રામ બરાબર દસ મિલીગ્રામ સોરી દસ લાખ મિલીગ્રામ એક લીટર બરાબર બધી જ ગોળીઓનું વજન મિલીગ્રામ અને કિલોગ્રામ એટલે કે બંને એકમમાં શોધવાનું છે ચાલો હવે દાખલાનું સોલ્યુશન જોઈએ ત્રણ લાખ ગોળી છે જ્યારે એક ગોળીનું વજન કેટલું છે તો કે વીસ મિલીગ્રામ તો ગુણાકાર કરશું તો ત્રણ બે છ અને એક બે ત્રણ ચાર પાંચ ને છ શૂન્ય એટલે કે સાઠ મિલીગ્રામ એ આપણને જવાબ મળે હવે આપણને મિલીગ્રામમાં જવાબ મળી ગયો છે હવે આપણે કિલોગ્રામમાં શોધવાનું છે તો આ સૂત્ર તમને આવડતું હોવું જોઈએ આ તમને યાદ હોવું જોઈએ કે દસ લાખ મિલીગ્રામ બરાબર એક કિલોગ્રામ માટે સાઠ લાખ મિલિગ્રામ બરાબર છ કિલોગ્રામ થશે તો આ આપણો પહેલો જવાબ સાઠ મિલીગ્રામ અને આપણો બીજો જવાબ છ કિલોગ્રામ અહીં જે વિગત આપેલી છે તે તમારે ધ્યાનથી જોવાની છે આ લક્ઝરી બસ છે તેની ઝડપ પચાસ કિમી પ્રતિ કલાક એટલે કે એક કલાકમાં પચાસ કિલોમીટર અંતર કાપે છે હવે આ તેનો પ્રવાસ છે એથી બી સુધીનું એથી બી સુધીનું અંતર બીથી સી સી થી ડી થી ઈ અને વળી પાછી બસ તેના મૂળ સ્થાને આવે છે તો આ વિગત તમે સમજી શકો તો આગળના પ્રશ્નોનો જવાબ આપી શકો હવે પેલું છે લક્ઝરી બસ એથી શરૂ કરી એ સ્થળે પરત ફરે તો બસ દ્વારા કપાયેલ કુલ અંતર અંતર શોધો આગળ તમને નકશામાં તે મુજબ મુજબ એ બી સી બધા જ એક બે ત્રણ ચાર કુલ પાંચ કિલોમીટર આપણને પાંચ વખત અંતર એનું કાપેલું દર્શાવેલું છે એ પાંચેનું તમારે સરવાળો કરવાનું છે તો કુલ અંતર તમને મળશે દસ હજાર ત્રણસો પચાસ કિમી થોડીક ઝડપ રાખીએ છીએ જેથી વિડીઓ વધારે લાંબો ન બને લક્ઝરી બસ દ્વારા પ્રવાસ પૂર્ણ કરવા માટે લાગતો સમય હવે સમય શોધવો હોય તો સમયનું સૂત્ર તમને આવડવું જોઈએ કે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ અંતર તમે આગલા દાખલામાં શોધી લીધું દસ હજાર ત્રણસો પચાસ બસની ઝડપ કેટલી છે તો કે પચાસ કિમી પ્રતિ કલાક તો આપણે દસ હજાર ત્રણસો પચાસ ને પચાસ વડે ભાગીએ એટલે જવાબ મળશે બસો સાત કલાક તો આટલો સમય બસને લાગે ત્રીજો બી થી સી સુધીનું અંતર અને જવાબ આવશે એકસો પચાસ કિલોમીટર ચલો આગળનો દાખલો ચૂંટણીના સફળ ઉમેદવારે છ લાખ બોતેર હજાર ત્રણસો પચાસ મત મેળવ્યા જયારે પ્રતિસ્પર્ધી ચાર લાખ ઓગણપચાસ હાજર છસો વીસ મત મેળવીએ તો સફળ ઉમેદવારને કેટલા મતોની સરસાઈ એટલે કે કેટલા મત વધારે મળ્યા તો બંનેની બાદ બાકી કરશો તો જવાબ આવશે બે લાખ બાવીસ હજાર સાતસો પછીનો પ્રશ્ન છે બે ચાર છ આઠ અને નવનો નો એક જ વખત ઉપયોગ કરવાનો છે પહેલાં મોટી સંખ્યા બનાવવાની છે પછી નાની સંખ્યા અને તેનો તફાવત શોધવાનો છે તો મોટી સંખ્યા બનાવવાની છે એટલે પહેલાં આપણે સૌથી મોટો અંક કોઈ એ લેવાનો છે નવ આઠ છ ચાર બે તો સૌથી મોટી સંખ્યા આ રીતે બની જશે પહેલા મોટો અંક પછી ઉતરતા ક્રમમાં અન્ય અંકો ગોઠવવાના હવે બનાવવાની છે સૌથી નાની સંખ્યા તો સાવ સહેલું પહેલા નાનો જે અંક છે તેને લેવાનો બે ચાર છ આઠ અને નવ હવે બાદ બાકી કરીએ તફાવત એટલે બાદ બાકી તો જવાબ મળશે તોતેર હજાર નવસો ત્રેપન છેલ્લો દાખલો એકસઠ સીવડાવવા માટે બે મીટર ત્રીસ સેમી કાપડ જોઈએ છીએ પિસ્તાલીસ છે મીટર કાપડમાંથી કેટલા શર્ટ બને કેટલું કાપડ બચશે તો સૌ પ્રથમ પિસ્તાલીસ મીટરને આપણે સેમીમાં ફેરવી દઈએ તો પિસ્તાલીસો સેમી કારણ કે એક મીટર બરાબર સો સેમી થાય હવે એક શર્ટ બનાવવા કેટલું કાપડ જોશે તો કે બે મીટર અને ત્રીસ સેમી એટલે કે ટોટલ બસો ત્રીસ સેમી બંનેના એકમ આપણે સરખા કર્યા છે મીટરને આપણે સેમીમાં ફેરવ્યા છે ચલો હવે બસો ત્રીસ સેમી કાપડ હોય એમાંથી એક શર્ટ બને પણ આપણી પાસે કેટલું કાપડ છે હવે આપણે હિસાબ કરીએ વધેલ કાપડ તો કુલ કાપડ છે પિસ્તાલીસો સેમી હવે ઓગણીસ ગુણ્યા બસો ત્રીસ કરીએ તો આપણને ઓગણીસ શર્ટ નું કાપડ મળે ચાર હજાર ત્રણસો સિત્તેર સેમી એટલે કે ચાર હજાર ત્રણસો સિત્તેર સેમી કાપડ વપરાશે અને વધશે કેટલું કાપડ તો કે એકસો ત્રીસ સેમી કાપડ વધશે તો આ સાથે જ આપણે ધોરણ સાત ગણિત વિષયનું સોલ્યુશન પૂર્ણ કરી